નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો આપણે આપણા પાઠ 10માની વાત કરતા હતા, જેમાં આપણે અગાઉના બે વિડીયોમાં આપણે વાત કરી હતી. જે 10મો પાઠ હતો શું હતો? તો કે મૂરખના સરદારો. લેખક કોણ હતા? તો કે જ્યોતિન્દ્ર દવે. તો આપણે મૂરખના સરદારો પાઠમાં આપણે શું જોયું? તો કે જે અકબર રાજા હોય છે એ બિરબલને એક કામ સોંપે છે. તો કયું કામ? તો કે શું કહે છે, આપણા નગરમાં, આપણા શહેરમાં કેટલા એને કેટલા મૂર્ખ શોધવાનું કહ્યું? તો કે એવું કહે છે કે તારે 6 મૂર્ખના સરદારો ગોતીને લાવવાનું છે. અકબર રાજા જે હોય છે એ બિરબલને એવું કામ સોંપે છે, એટલે જે બિરબલ હોય છે એ પોતે મૂર્ખાઓની શોધમાં નગરમાં નીકળી જાય છે. એટલે એને જાતા જતા રસ્તામાં શું મળે છે? એક પહેલો મૂર્ખ કોણ મળે છે? તો કે એક ઘોડેસવાર. એ ઘોડેસવાર કેવી મૂર્ખામી કરે છે? તો કે પોતે ઘોડા પર સવાર થઈને જતો હોય છે, અને જે એક ઘાસનો ભારો જે હોય છે એ પોતાના માથા ઉપર રાખેલો જોવે છે જે બિરબલ હોય છે. એટલે બિરબલ પૂછે છે કે તે કેમ માથા ઉપર તે ઘાસનો ઘારો રાખ્યો છો? તું ઈચ્છે તો ઘોડા પર પણ રાખી શકે. ત્યારે આ જે મૂર્ખ માણસ હોય છે ઘોડે સવાર, એ શું જવાબ આપે છે? તો કે મારો ઘોડો સાવ દુબળો પાતળો છે, અને જો ભારાનો વજન પણ ઘોડા ઉપર આવે તો ઘોડો મરી જ જાય, એમ કહે છે. પણ એ મૂર્ખને એ નહોતું સમજાતું કે જો પોતે ઘોડા પર બેઠો હોય તો પોતાના પર ઘાસનો જે ભારો જે હોય છે એ વજન જ ઘોડા પર આવવાનો હોય છે. પણ પોતે શું વિચારતો હતો કે પોતે ઉપાડે છે ઘાસનો ભારો, એટલે બધો વજન પોતાના પર આવે છે, નહીં કે ઘોડા પર. તો પોતે પછી જે બિરબલ હોય છે એ આ ઘોડે સવારના નામ સરનામું લખી લે છે. પછી એને બીજો કોણ મળે છે મૂર્ખ? તો કે એક કાદવમાં પડેલો માણસ. કાદવમાં પડેલો માણસ જે હોય છે એ સુથાર પાસે જાતો હોય છે શું કરવા? તો કે કબાટનું માપ આપવા માટે. પણ કેવી રીતે? પોતાના બંને હાથ પોળા કરીને. એ પોતે એવું વિચારે છે કે મારા હાથ આટલા લાંબા છે, આવી રીતે પોતે કબાટનું માપ લીધું છે, એને એ માપ સુથાર પાસે જઈને આપશે કે આટલો પહોળો ને આટલો આવી રીતનો કબાટ તમારે કરવાનો છે. એટલે પોતે કાદવમાં પડી જાય છે તો પણ હાથ પોળા રાખે છે ભેગા કરવાને બદલે. પછી શું કહે છે કે પોતાની ચોટલી પકડીને ઊભો કરવા કહે છે. પછી એના પણ નામ સરનામાં લખી લે છે. અને પછી ત્રીજો મૂર્ખનો સરદાર કોણ મળે છે? તો કે એક ફાનસ હેઠળ એક માણસ જે હોય છે એ કંઈક શોધતો હોય છે. જ્યારે બિરબલ રાતે પોતાના ઘરે જતો હોય છે ત્યારે એ જોવે છે કે એક માણસ ફાનસના અંજવાળું, જે ફાનસ હોય ને અંજવાળું આપે, એના અંજવાળામાં કંઈક શોધતો હોય છે. એટલે પછી બિરબલ બધું પૂછે છે. એટલે છેલ્લે ઓલો મૂર્ખ શું કહે છે? તો કે ના, મારી વીંટી અહીંયા નથી ખોવાની, પણ થોડેક દૂર ખોવાની છે. પણ આ તો ફાનસનું અંજવાળું અહીંયા છે, એટલે અહીંયા માટે શોધું છું. જો એ પોતે એવું નહોતું વિચારતો કે જે વીંટી ખોવાની હોય ત્યાં ગોતવાની હોય, નહીં કે જ્યાં અંજવાળું હોય ત્યાં. પછી જે બિરબલ હોય છે એના પણ નામ ઠામ પૂછી લે છે. પછી ચોથો માણસ કોણ મળે છે? તો કે ઓલો રેતીમાં પોતાની હીરાની વીંટી શોધતો હોય છે. એક માણસ નદી કિનારે પોતાની હીરાની વીંટી શોધતો હોય છે, અને નિશાની તરીકે શું રાખે છે? જ્યારે બિરબલ પૂછે છે કે તમે નિશાની તરીકે કંઈક રાખ્યું હશે, એ નિશાનીમાં તમે શું રાખ્યું હતું? તો શું જવાબ દે છે કે મેં નિશાનીમાં શું રાખ્યું હતું? તો કે આ જ્યાં મેં વીંટી દાઈટી હતી એની નીચે, એ કે એની જ્યાં નીચે વીંટી દાઈટી હતી એની ઉપર આકાશમાં એક ઊંટ જેવું વાદળ દેખાતું હતું, બરોબર એ નીચે એની નીચે જ મેં વીંટી દાટી હતી. પણ એ મૂર્ખને એ સમજાતું નહોતું કે વાદળ સ્થિર રહે નહીં, એ તો પવન સાથે કે એવી રીતે વિખાઈ પણ જાય અથવા તો દૂર પણ થઈ જાય, પણ એવો કાંઈ નિશાન રહી શકે નહીં. તો આ પછી આ આનું જે હોય છે આ રેતીમાં શોધતા હિરણની વીંટી શોધતો માણસ, એનું પણ જે બિરબલ હોય છે એ નામ ઠામ લખી લે છે. પછી શું થાય છે? તો કે હવે આપણે આગળની વાત કરીશું. જે આપણે ક્યાં પહોંચ્યા તો કે અકબરની મહેતલ પૂરી થાય છે. એટલે શું થાય છે પછી? તો જે કેટલો ટાઈમ આપ્યો હતો અકબર રાજાએ? તો કે
દિવસ કેટલા દિવસનો ટાઈમ આપ્યો હતો અકબર રાજાએ કે તારે એટલા દિવસમાં મને એટલા મૂરખના સરદારો હાજર કરી દેવાના? તો કે 6 દિવસમાંથી તારે મને 6 મૂરખના સરદારો શોધીને હાજર કરવાના હતા. એટલે પછી શું થાય છે કે એની મહેતલ પૂરી થાય છે. મહેતલ એટલે કે જે આપેલો સમય કે એટલા ટાઈમમાં તારે આ કામ કરવાનું છે, તો 6 દિવસ પૂરા થાય છે. ચલો આપણે ક્યાં પહોંચ્યા, તો કે 51 પેજ નંબર ઉપર અકબરે આપેલી મહેતલ, ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરીશું. શું કહે છે, તો કે અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા 4 જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. એટલે શું કહે છે, પછી જે બધો એને આપેલો સમય પૂરો થાય છે એટલે પછી આ જે ઉપરના જે 4 મૂર્ખા હતા એ બધા મૂરખને એ નામઠામ લખી લીધા હતા. એટલે પછી બોલાવે છે પા દરબારમાં જ્યારે સભા ભરાય છે ત્યારે. એટલે બીરબલ કહે છે કે આપે જે નામદાર આપે જે મને કામ સોંપ્યું હતું શું? તો કે મૂરખના સરદાર શોધવાનું, એ આ મગે તમે કીધા હતા એટલા મૂરખના સરદાર આ રહ્યા. તો શું કહે છે, પણ આ તો 4 જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું. એટલે બતાવે છે તો 4 જ લઈ આવે છે જે બિરબલ હોય છે દરબારમાં. એટલે જે રાજા હોય છે અકબર એ કહે છે કે મેં તો તને 6 મૂરખના સરદાર ગોતવાનું કીધું હતું, તું તો 4 જ મારી સમક્ષ હાજર કરે છે. નામદાર 6 હાજર જ છે, બિરબલે જવાબ દીધો. એટલે શું કહે છે, એમ કહે છે તું 4 લાવ્યો. એટલે બિરબલ શું કહે છે, ના કે હું 6 જ લઈ આવ્યો છું, 6 મૂરખના સરદાર અહીં હાજર જ છે. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. એટલે કહે છે કે બા તું તો કેસ 6 છે પણ મને તો 4 દેખાય છે, તો બાકીના 2 મૂરખના સરદાર ક્યાં? આ 4 તો આપ નામ આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું, બિરબલે કહ્યું. એટલે કહે છે, શું કહે છે કે 2 ક્યાં? એટલે બિરબલ શું કહે છે, આ 4 આપે તમે જોયા અને 5મો હું મૂરખનો સરદાર. પોતાને પણ મૂરખનો સરદાર ગણાવે છે કે આ જે 4 હું ગોતી નહીં લાવ્યો એ અને 5મો મૂરખનો સરદાર હું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. એટલે બિરબલ એમ કહે છે 5મો મૂરખનો સરદાર હું છું. એટલે જે બિરબલ હોય અકબર રાજા હોય છે એ એમ કહે છે તું અને મૂરખનો સરદાર? એને નવાઈ સાથે એટલે એને અચરજ લાગ્યું, નવીન લાગ્યું. એટલે અકબર રાજા કહે છે, એટલે તું મૂરખનો સરદાર છે? હા નામદાર. કેમ? એટલે બિરબલ કહે છે કે હા હું મૂરખનો સરદાર છું નામદાર, એટલે કે રાજા મહારાજ. તો રાજા પૂછે છે કેમ? જાણે કોઈ કામ ના હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નકામા બગાડ્યા, તો હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. શું કહે છે, તો કે જાણે કે નગરના બીજા કામ એટલે કે જે ઉપયોગી હોય એવા કામ ન હોય એ અને હું આવા નકામા કામ, શું નકામા કામ? તો કે આવા મૂરખના સરદાર ગોતવા માટે હું નીકળી પડ્યો અને એમાં મેં 8 દિવસ મારા દહાડા એટલે કે દિવસ કે મેં મારા આવા નકામા કામ પાછળ મારા 8 દિવસ બગાડ્યા, તો હું મૂરખનો સરદાર જ કહેવાય ને. જેમ કે જો 8 દિવસમાં બિરબલ બીજા પણ સારા છે, બધાને ઉપયોગી થાય એવા સારા કામ પણ કરી શકે, પણ એના બદલે એને 8 દહાડા શેમાં બગાડ્યા? તો કે આ મૂર્ખાઓને શોધવા માટે. અને 6ઠો વરી બિરબલ, અકબર રાજા પૂછે છે એ કે તો 6ઠો કોણ? 6ઠો નામદાર, કસૂર માફ કરજો. શું કહે છે, 6ઠો તમે, એટલે કે જે બિરબલ હોય છે એ અકબર રાજાને કહે છે કે 6ઠો મૂરખનો સરદાર તમે છો, માફ કસૂર એટલે કે ભૂલ, એટલે કે મેં ભૂલ કરી એ માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે 6ઠો મૂરખનો સરદાર. શું કહે છે, એ કે તમે રાજકાજના એટલે કે પ્રજાના અને બીજા બધા ગામના જે કાર્યો હોય એ અગત્યના કામો પડતા મૂકીને મને આવા મૂરખના સરદારો ગોતવાના કામમાં તમે મને લગાડ્યો અને એવું કામ તમે મને આપનાર છો એ ખુદ જ મોટો એક મૂરખનો સરદાર
કહેવાય. બિરબલે કહ્યું કે તમે મને આવા નકામા કામમાં લગાડી દીધો, એટલા માટે તમે પણ એક મૂર્ખના સરદાર જ કહેવાય. એટલે એ તો હું અકબરે કહ્યું, એટલે કે ઈ છઠ્ઠો મૂર્ખનો સરદાર હું, એમ કહેવા માંગે છે અકબર. એવું પૂછે છે કોને? તો કે બિરબલને. હા નામદાર, આપણે બંને, હું મૂર્ખને શોધવા માટે ગયો એટલે હું મૂર્ખ ને આપે મને શોધવા માટે મોકલ્યો, માટે આપ, બિરબલે કહ્યું. એટલે રાજા એમ પૂછે કે તને એવું લાગે છે કે હું મૂર્ખનો સરદાર છું, એમ કહેવા માંગે છે તું? એટલે બિરબલ કહે છે, હા નામદાર, આપણે બંને જ, તમે મને મૂર્ખાઓ શોધવા માટે મોકલ્યો અને હું મૂર્ખાઓ શોધવા માટે કામે લાગી ગયો, એટલે આપણે બંને મૂર્ખના સરદાર જ કહેવાય. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. કે કેટલું ગુમાન એટલે કે અભિમાન, ગુમાન એટલે કે જે અભિમાન, અને બાદશાહનું કે આટલા અભિમાન અને તે બાદશાહનું અપમાન, તો કે બિરબલને તો સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો. દરબારમાંથી એક માણસ શું કહે છે કે આ બિરબલે કે બાદશાહનું અપમાન કર્યું. કેમ અપમાન કર્યું? તો કે બિરબલે અકબર રાજાને શું કહી ગણાવ્યા? મૂર્ખના સરદાર ગણાવ્યા ને. એટલે બા એક દરબારી બોલી ઉઠ્યો છે, બાદશાહને કે મૂર્ખના સરદાર ગણાવ્યા કે આટલું કે અપમાન કર્યું, અને અભિમાન તો જો કે રાજાનું અપમાન કર્યું, તો કે આને તો સજા થવી જોઈએ. એવું એક દરબારી બોલે છે. નહીં નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. શું કહે છે? એટલે ઓલો દરબારી એમ કહે છે કે બિરબલને તો સજા થવી જોઈએ, કેમ કે એને બાદશાહનું અપમાન કર્યું છે. એટલે અકબર કહે છે, ના ના, પોતે હસીને કહે છે કે ના ના, બિરબલે સાચું જ કહ્યું. એણે મને ટકોર એટલે કે સાચી, ટકોર કરીને એટલે કે ઠપકો, અમુક અલગ રીતથી શીખવીને પણ મને એને સાચી વાતનું ભાન કરાવ્યું, એટલે કે સાચી વાતની સમજ આવી, કે સાચું મને ખબર પડાવવામાં મદદ કરાવી, કે સાચી, એને સાચી વાતનું ભાન કરાવ્યું ને કે તમે આવા ખોટા કામમાં ટાઈમ બગાડ્યો, ખોટા કામમાં આપણો ટાઈમ બગાડ્યો બંનેનો. એટલે એમ કહે છે, મને સાચી વાતનું ભાન કરાવ્યું. મૂર્ખાઓના વિચારમાં અથવા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ ભૂલ, એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું. એ કે સાચી વાત છે જે બિરબલ છે એની, એ કે મૂર્ખાઓની શોધવામાં સમય બગાડવો, મૂર્ખાઓની વિચાર અથવા તો મૂર્ખાઓને શોધવામાં સમય બગાડ્યો એ એક મોટી મૂર્ખાઈ જ કહેવાય, એ મૂર્ખાઈ જ કહેવાય. બાદશાહે કહ્યું કે એ મોટી મૂર્ખાઈ જ કહેવાય, કે બીજા કામને આપણે સાઈડમાં મૂકીને, જેટલા અગત્યના અમુક કામ હતા એ પણ આપણે સાઈડમાં મૂકીને આવા મૂર્ખાઓ પાછળ આપણે પોતાનો સમય બગાડ્યો એ મૂર્ખાઈ નહીં તો બીજું શું કહેવાય. પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યા, એટલે સાચી વાતનું ભાન કરાવ્યું. એટલે અકબર રાજાએ બિરબલને સરસ મજાનું ઇનામ આપે અને રાજી કરી દીએ છે. આવી રીતે કેટલા મૂર્ખના સરદાર બની ગયા છો? કોણ બની ગયા? તો કે પહેલો એક ઓલો ઘોડેસવાર મૂર્ખનો સરદાર, પછી બીજો કોણ? તો કે ઓલો કાદવમાં પડેલો જે માણસ હતો એ, પછી ત્રીજો? તો કે ઓલો ફાનસ હેઠળ પોતાની વીંટી શોધતો માણસ, પછી ચોથો? તો કે રેતીમાં પોતાની હીરાની વીંટી શોધતો માણસ, અને પાંચમો મૂર્ખનો સરદાર કોણ હતો? તો કે બિરબલ, અને છઠ્ઠો મૂર્ખના સરદાર અકબર. તો આવી રીતે છ મૂર્ખના સરદાર ગોત્યા. તો આ હતી આપણી વાર્તા. શું નામ હતું? તો કે મૂર્ખના સરદારો. ચાલો જો એમાં સ્વાધ્યાયમાં તમને શબ્દની સમજૂતી આપી છે, જેમાંથી આપણે પાઠમાં કોઈ અમુક અઘરા શબ્દ હતા એ શબ્દની સમજૂતી આપી છે, અને નીચે જો રૂઢિપ્રયોગ આપ્યો છે. રૂઢિપ્રયોગ એટલે તો કે જો એમાં શું છે, રજા લેવી એટલે વિદાય થવા પરવાનગી લેવી, રજા લેવી એટલે વિદાય, અહીંયાથી જવું હોય, નીકળવું હોય એના માટેની પરવાનગી લેવી. જેમ કે બિરબલને રાજાની સભામાંથી બહાર નહીં જવું હોય તો એની રજા લેવી પડે કે મહારાજ નામદાર હું અહીંથી જઈ શકું એમ. પછી શું છે, ભાન કરાવવું એટલે કે સાચી સમજ આપવી, સાચી વાતની સત્યતા આપવી, અથવા તો એને સમજ આપવી કે આ વાત સાચી છે, એવી રીતે એવી સાચી સમજ આપવી.
પછી સ્વાધ્યાયમાં શું છે? તો કે એક બે વાક્યમાં પ્રશ્ન જવાબ લખવાના છે. પછી શું છે? તો કે મોટા પ્રશ્નો પણ છે, અને એના પછીનું જે સામેનું પેજ છે એમાં અનુલેખન કરવાનું છે અને વાક્ય કોણ બોલે છે એ પણ તમારે લખવાનું છે. આ માટે તમારે આઈડિયલમાં આ માટેના પ્રશ્નો, ખરા ખોટા અને ખાલી જગ્યા ને એવું બધું હશે. જો તમને આન્સર કી મળશે, અમુક સમયમાં તમને આન્સર કી પણ મળશે આના જવાબ માટેની, આઈડિયલ પૂરવા માટેની. પરંતુ અત્યારે જો તમને જેટલું એમાંથી આવડે એ તમારે સાચી રીતે લખવાનું છે. સમજાઈ ગયું? પ્રશ્નના જવાબ છે જે આ એક એક વાક્યવાળા એ તો સાવ સહેલા છે. શું છે? તો કે બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય? કે રીતે ઓળખી શકાય? બિરબલ આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે મૂર્ખાઓને પોતાના કેવી રીતે ઓળખી શકાય, તો કે બોલવા ચાલવા પરથી પણ ઓળખી શકાય. પછી બીજો પ્રશ્ન છે કે બાદશાહ બિરબલને કયું કામ સોંપ્યું? તો કયું કામ સોંપ્યું? તો કે 6 મૂર્ખના સરદારો શોધી આપવાનું કામ સોંપ્યું. એવી રીતે આ જે 4 પ્રશ્નો છે એ તમારે તમારી બુકમાં, હોમવર્કમાં લખવાના છે. આઈડિયલમાં નહીં, આઈડિયલમાં પણ લખવાના છે, પણ કદાચ હજી તમારી પાસે આઈડિયલ ન પહોંચી હોય તો તમારે બુકમાં આ જે 4 પ્રશ્નો છે આ 4 એ તમારે લખવાના છે. પહેલાં બુકમાં લખવાના છે, પછી આઈડિયલમાં લખવાના છે. કદાચ જો તમે આન્સર કી ન મળી હોય અને જો તમને મોઢે આવડે તો સાચી રીતે લખવાના છે. અને આ બુકમાં પણ તમારે જે તમારી 4-લાઇન બુક અથવા તો તમે જે બુકમાં હોમવર્ક કરતા હોય એમાં પણ તમારે લખવાના છે. સમજાઈ ગયું? ચલો આના પછીનો વિડીયો જે પાઠ છે એનો અભ્યાસ આપણે આના પછીના જે લેક્ચર હશે એમાં કરશું. પાઠનું નામ છે ઊંટ અને ફકીર, જેમાં ઊંટ અને એક ફકીરની વાત કરવામાં આવી છે. તો ચાલો, આ હતો આપણો 10મો પાઠ મૂર્ખના સરદારો. આના પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો.